ગુડ મોર્નિંગ, જય માતાજી. તો પછી કેમ છો મોજમાં? હું પણ મોજમાં. તો બધાને હર હર મહાદેવ. અત્યારે વાગી ગયા છે 7 અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે દરરોજની જેમ. હું તો વ્લોગ સ્ટાર્ટ કરી દઈ, 7 વાગી ગયા છે. તો મમ્મી નીચે હતા ને ત્યારે, અને હું ફ્રેશ થઈ ગયો છું એટલે હું વ્લોગ સ્ટાર્ટ કરી દઈ નહીં રહી. નાસ્તો કરવાનું બાકી છે એટલે નાસ્તો કરી લઈએ આપણે. અને મારા મમ્મી જો અહીંયા આવતા રહ્યા છે તુલસીના પાન તોડવા. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્યાં આવે દીવાબત્તી કરવા? હા, ચા ભાખરી કર્યા, લાપસી કરી, દીવાબત્તી કરી. હા, હવે નાસ્તો થઈ ગયો. દીવાબત્તી, હા, કરી આવો. હા, દીવાબત્તી, ભાખરી તો આમ બાકી છે, થાય છે ધીમે ધીમે ધીમે. કડક કરવાની. ડાયરેક્ટ ગેસ ઉપર, ડાયરેક્ટ ગેસ ઉપર રાખી દીધી. બળી ન રહે. નાસ્તો તો થઈ ગયો છે, આપડે નાસ્તો કરી લઈને મમ્મી કરી આવે દેવાબતી. પાંચ ભાઈ આજે ઉઠા નથી કઈ, એવું કાલે વહેલા ઉઠે, 6:30 ઉઠી ગયો. કાલે હું નો, જયારે હું નો ઉઠું ને વહેલા, ત્યારે ઈ વહેલા ઉઠી જાય. ઉઠે કામ ને, હું વહેલા ઉઠું તો ભાઈ પોતે મોડા ઉઠે. એવું પછી મોડો છે ઈ. તમે સવારે નાસ્તો કરી લઈએ આપણે એટલે મજા આવે. તો અત્યારે વાગી ગયા છે 1:15 અને જમવા બેસી ગયા છે અમે બધા. હું, પપ્પા, ભાઈ, મમ્મી. અને મમ્મીએ જમવામાં બનાવ્યું છે રોટલી, તો કારેલા બટેકાનું શાક બનાવ્યું. કે મમ્મી કારેલા બટેકા અલગ બનાવ્યું. મને કહે તમે ઓલું બનાવ્યું છે ભરીને અલગ બનાવ્યું. ટ્રાય મારે ચાખીએ પછી ખબર પડે ને. હવે હા, તો કારેલા બટેકાનું શાક છે, લાપસી, રોટલી, છાસ અને છે સુખડી. સુખડી બનાવી છે, સુખડી કડા કહેવાય સુખડી. કોણ? હા, એમ હાલે ન ભાવે. મજા આવે ખીચડી તો. મજા આવે ખીચડી ખાવાની જ મજા આવે. છાસ ખીચડી હોય ક્યારેક ભાવે. હા, એને ખીચડી ભાવે વધારે. હલવાલો તો હવે અમે જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 6:30 ને આજ તો સૂતા જ નથી, કેમ કે આજ થોડું ઘણું મારે કામ હતું. બહુ જાજુ થોડું ઘણું તો નહીં, પણ
બહુ જાજુ કામ હતું એટલે નિંદર ફુવાણું નથી અને પાંચ વાગે તો હું ઘરે આવ્યો કામ પતાવી દીધું ભાઈ મામલતદાર ત્યાં બધું જવાનું હતું કામ હતું મારે પપ્પાને એટલે આમ થેમ નકરા ધક્કા ખાવામાં જ ત્રણ વાગ્યાના ગયા હતા પાંચ વાગે આવ્યા છે કેવું એટલે કાંઈ વિડીયો ઉતારવાનું નહીં પછી કઈ ને હવે અત્યારે ઉતારું છું પપ્પાને પહેલાં હું ફટાફટ દુકાને મૂકી આવ્યો પછી હવે નાસ્તો કર્યો વિડીયો અપલોડ કર્યો થંબનેલ બનાવ્યું એમાં વાર લાગી વિડીયો શૂટ કરવામાં અને અત્યારે જાઉં તું રિદ્ધિસિદ્ધિ મંદિરે મહાદેવના મંદિરે જાઉં તું પણ વરસાદ શરૂ થઈ ગયો છે હવે કેમ જાઉં વિચાર હતો જવાનો મેં બધા સોમવાર છે એટલે ત્યાં થોડું ઘણું ડેકોરેશન કર્યું હોય એટલે મજા આવે જોવાની એમ બીજું કંઈ નહીં પણ જોઈએ હવે વરસાદ આવે છે એટલે હવે પાંચ મિનિટમાં બંધ થઈ જાય તો જાવું નકર તો તમને ખબર જ છે પાછી એટલે જોઈએ હમણાં હાલો વરસાદ રહી પછી ખબર પડે કાંક મમ્મી જો અહીં બેસી ગયા છે હવે મોતી પરવા કા મમ્મી વરસાદ રહી તો આપણે જવું રિદ્ધિસિદ્ધિ મંદિરે નકર રહેવા દે અત્યારે એવું લાગે તો હું મારું લેસન કરવા બેસો કેમ કે આજ કઈ છું જ નથી એવું થયું આટા મારવામાં નકર કામમાં કામમાં પાંચ વાગી ગયા પછી પપ્પાને મૂકવા ગયો દુકાને પછી ત્યાંથી ભાનુભાઈ ને ઘરે ગયા થોડું ઘણું એના ઘરે કામ હતું તો ત્યાં પાછા બે ગયા હું પપ્પા એવું એમાં વાર લાગી નકર તો આવતા રહ્યો કેવું જવાઈ જાત મંદિરે તો જે છું વાળો બસ જે થાય હારા આટોથી થાય વરસાદ આવ્યો છે એટલે હવે તો નહીં જવાય તો વાળો પાછા થોડીક વાર એને મળ્યા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને જોયા કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ તો અત્યારે વાગી ગયા છે 8:30 અને જમવા બેસી ગયા છીએ અમે બધા પાર્થભાઈ નથી આવ્યા આજે કેમ કે મોડું છે આજે પાર્થભાઈને મમ્મીએ જમવામાં બનાવ્યું છે થેપલા અને ચા સાથે છે ટમેટાનું શાક ચટણી જે કયો ઈ કા મમ્મી તમે જે કયો ઈ છે ટમેટાનું છે પણ ચટણી ને અમારા કાકા આવ્યા છે કાકા જય માતાજી જી આવ્યા બોટાદ ચેનિલભાઈ પાસે રક્ષાબંધન કરી બસ હવે અમે જમી લઈએ અત્યારે વાગી ગયા છે 9 અને જમીને ઉભા થઈ ગયા છીએ તો બસ મેં તો હવે વિડીયો ઉતારી લે થોડો ઘણો એટલે મજા આવે અને હા મેં કાલે કીધું હતું કોમેન્ટ વાંચીશ આજનો વિડીયો સોરી કાલના વિડીયોમાં એમ કીધું હતું મેં પણ આજે કોમેન્ટ નહીં વચ્ચે કેમ કે થોડું ઘણું કામકાજ આવી ગયું છે એટલે નહીં મેળવે એમ એટલે કાલના વિડીયોમાં પાકું મને સંભાળજો બધા મમ્મી સંભાળજો આજ તો નહીં વચ્ચે કેમ કે થોડું ઘણું કામ છે અત્યારે એટલે નથી મેળવે એમ એટલે મેં કીધું અને આ મેં કોમેન્ટ મેં સ્ક્રીનશોટ નથી પાડી રાખ્યા ગોતી નથી રાખ્યા એટલે કાલે નિરાય આખો દિવસ હું પેલા ગોતી લઈશ પછી રાતે વાંચી લઈશ આજ જો ને મમ્મીને કહેતા હતા મમ્મી સવારમાં કીર્તન ગાવું પણ આ કીર્તન નો મેળ નો આવ્યો મમ્મી કીધું આ ગાવું પણ કા કીર્તન નો મેળ નો આવ્યો તો તમારે સંભાળે પણ તમે ભૂલી જાવ આવ્યા હું ભૂલી જાઉં પછી નો મેળ આવ્યો એવું થાય એટલે પછી ન ગવાનું એવું છે બીજું કઈ ને પાર્થભાઈ તો અત્યારે છે આવ્યા છે હવે ઘરે એમ તો એટલે જમી તો લીધું છે આવ્યા કેટલા 9:15 વાગે આવ્યા મોડા મોડા કામ હતું એટલે પાછા ભાઈબંધ પાઈ ગયા ભાઈબંધને બેહાડી દીધો કા હા મારા મમ્મી જે રસોડામાં કામે લાગી ગયા છે પાછા કે મમ્મી હા કામ કરવું પડે હા અહીંયા તમે કઈ વાસણ ઉટકાવા લાગશો હવે હમાઈને નગર ઉટકાવી દે ત્યારે બસ પ્લેટફોર્મ કાઢીને મૂકી થાય હવે પછી હે તો બસ જો હવે તો મમ્મી તો કામ કરે છે ને થોડું ઘણું કામ છે આપણે કામ કરી નાખીએ અને વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ મમ્મી અવાજ બહુ કરે છે
તો બસ હવે આ વિડીયો નો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે આટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. તો અત્યારે દક્ષા પૈની આવ્યા છે બેસવા. દક્ષા પૈની સુધી નહીં આવે. તમારા મમ્મી સોડા ભરે છે હવે બે ઓરેન્જ. તમે પણ આવતા રહેજો સોડા પીવા જાવ બધાય. કે મમ્મી દક્ષા પૈની સુધી ઉતારી આવ્યા. દક્ષા ભાઈ હાલો ઉતારી આવે. જય માતાજી. દિલીપ કાકા હું મોજમાં તો વાંધો ફંભળાય એટલે ધીમો કરી નાખો પંખો. પેલા ફંભળાય જ છે. હવે સંભળાય. આવું બોલો. માયક માયક અંદર લેવો જવો પડે. ચડવો પડે પાછો અંદર. એ પંખો તો ધીમો જ કરવો. અમારે છે ને પેલા બધું ધીમું કરવાનું પછી. હા જય માતાજી. જય માતા. જય માતા. જય માતા. શાંતિ ભાઈ. તો વાંધો નહીં. રોનકભાઈ ક્યાં? આટો મારો એમ ને. એ બધું આ દેખાડો ને બધું કેમ આવ્યો નહીં. મારા મમ્મી જો હવે સોડા દી છે બધાને. હા બોલો. સોડા પીવા પી લે. હાલો હમણાં આવશે બધે. દક્ષા ભાઈ ને આખો ગ્લાસ દેવાનો. મમ્મીએ જો સોડા ભરી લીધી છે. હવે પી લઈએ સોડા. લે ઓરેન્જ. હા મૂકી દો. ખતમ. બાય બાય. ટાટા. ગુડ બાય. ગયા.